नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे प्रश्नपत्र नंबर 3 नो सेक्शन ए नो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, जे प्रश्नपत्र अत्यारे चाली रह्या छे ए तमारे फरजियात लखवाना छे, एटले आ बाबतनुं खास ध्यान राखशो। जोईए विभाग ए नी अंदर अप्रश्न, नीचेना जोड़का योग्य रीते जोड़ीने फरीथी लखो, एमां गद्यकृति अने साहित्य प्रकार। पेलू छे भूखथी भूंडी भीख, ब जवाब आवशे नवलकथा खंड छे। छत्री ड हास्य निबंध, भૂલી ગયા પછી, જો કે આ એકાંકી આપણે કોર્સમાંથી નીકળી ગઈ છે, છતાં એ સાહિત્ય પ્રકાર થશે એકાંકી। વતનથી વિદાય થતા, ક જવાબ સોનેટ। બ પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, એ પણ હિમાલયમાં એક સાહસ, જે આપણે કોર્સમાંથી નીકળી ગયો છે એનો જ છે, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી એક માર્ક માટે। બીજો પ્રશ્ન, કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? જવાબ, કાળુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભૂખને કહે છે। ક પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે? જવાબ, ડુંગરની પત્ની તેના પતિ ડુંગર સાથે ગાડી પકડવા સ્ટેશન જઈ રહી હતી, રસ્તામાં પત્નીને નાની પગલી નજરે પડી, જે તેને પોતાની મૃત પુત્રી બબલીના પગલા જેવી લાગી, તેથી તે ચાલતા ચાલતા અટકીને ઊભી રહી ગઈ। ડુંગરે અનેક વાર ટકોર કરીને તેની પત્નીને આગળ ઝડપથી ચાલવા જણાવ્યું, જેથી ગાડી પકડી શકાય, પરંતુ તેને ગણકાર્યા વગર રસ્તે ઊભી રહી ગઈ। પ્રશ્ન નંબર 2, સંજયભાઈ તથા વિનુકાકા બંને વચ્ચે સાથે રહેવા છતાં અંતર વધતું ગયું, શા માટે? જવાબ, બાળકોના અભ્યાસ વિશેના સંજયભાઈ તેમજ વિનુકાકાના વિચારોમાં તફાવત થવા લાગ્યો, બંનેના વર્ગ જુદા થયા અને કોલેજમાં તો બંનેની લાઈન જ બદલાઈ ગઈ। આમ સમયાંતરે જેમ જેમ બાળકોના અભ્યાસમાં ભિન્નતા આવતી ગઈ, તેમ તેમ આ બંને વચ્ચેનું અંતર સાથે જ રહેતા હોવા છતાં વધતું ગયું। ત્રીજો પ્રશ્ન છે, અથવાનો જે એ આપણે કોર્સમાંથી એકાંકી જે નીકળી ગઈ છે એનો છે, એટલે આપણે ત્રીજો પહેલો પ્રશ્ન છે ધ્યાનમાં નહીં રહી, ત્રીજો બીજો છે જે અથવાવાળો આપેલો છે એને આપણે ધ્યાનમાં લેવાનો છે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે પેપરમાં નરેન અને મનીષા જે ભૂલી ગયા એકાંકીનો પ્રશ્ન છે એ તમારે કરવાનો નથી, એટલે ખાસ કમ્પલસરી 3 પ્રશ્ન રહેશે। ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે એ પ્રશ્ન કરવાનો જ છે, સંજયભાઈ તથા વિનુકાકા બંને વચ્ચે સાથે રહેવા છતાં અંતર વધતું ગયું શા માટે એ પ્રશ્ન પણ કરવાનો છે, જ્યારે ત્રીજાના અથવામાં ત્રીજો છે અથવાવાળો આપણે ત્રીજો પ્રશ્ન ફરજિયાત કરીશું। છત્રી પાઠના લેખકે કયા વિક્રમો એકથી વધુ વાર નોંધાવ્યા છે, શા માટે? જવાબ, દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો લેખકે એકથી વધુ વાર નોંધાવ્યા છે, કેમ કે છત્રી ન ખોવાય તે માટે લેખકે ઉપાય કર્યા છે, પણ તેમના સાનિધ્યમાં આવતા છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે તેમનો ત્યાગ કરી જતી રહે છે। ડ પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, જીવલાનું પાત્રલેખન તમારા શબ્દોમાં કરો। જવાબ, લેખકે જીવલાના પાત્ર દ્વારા સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું તે બતાવ્યું છે। કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી, તે પૈસા મળે તે તો આપતો, નહીતર લેખકના બાપુજીના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું ને એવું કંઈક વ્યાજ પેટે ભરતો। જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા,
2-3 વર્ષમાં પૈસા આપવાનો હતો, પણ એક પછી એક ખરાબ વર્ષ આવ્યા એટલે રોકડ ના આપી શક્યો. તે વ્યાજનું વ્યાજ ચઢીને 1500 રૂપિયા લેણા નીકળ્યા હતા. ધરમપુરથી 5-1 માઇલ દૂર મરગમાળ ગામે રાનીપર જ કોમમાં જીવલો રહેતો હતો. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડ પિંજર જેવો લાગે. જીવલાની પત્ની મરી ગયેલી. તેનું 12મું કરવા માટે એણે બીજો સાહુકાર કરેલો. જીવલો ક્યારેક શહેર જોવાનું મન થતું ત્યારે ગોવિંદને, એટલે કે એના પુત્રને સાથે લઈ આવતો. અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો પુત્ર હતો. જીવલો ખૂબ દયાળુ માયાળુ હતો. લેખક એક વખત ઉઘરાણીએ ગયા ને મોડું થયું તો તેને જમાડીને મોકલ્યા હતા. જીવલાના ઘરનું પૂરું ના થતું એટલે એના છોકરાઓ ભણવા રમવાની ઉંમરે ગોવાળિયામાં જતા, ખેતરમાં ચાર કે બળતણ માટે લાકડા કાપતા, શેઠિયાને ત્યાં સાવકારી પેટે વેઠ કરતા. જીવલાની દાનત શુદ્ધ, પૈસા દૂધે ધોઈ આપે એવી પ્રામાણિકતા. રાત દિવસ કાળી મજૂરી કરે તો એ છોકરા ભૂખે મરે. મોટે ભાગે સાહુકારો દ્વારા થતું શોષણ ને મજબૂરીને કારણે દેવું મૂડી કરતાં વ્યાજની ચૂકવણી વધુ કરાવે એ વાત જીવલાના પાત્ર દ્વારા દર્શાવી છે. પણ લેખક અંતે હિસાબના ચોપડા ફાડી જીવલાને મુક્ત કરે છે. પ્રશ્ન નંબર 27 ઉત્તરનો બીજો, બીજાના અથવામાં બીજો હોય છે પણ આપણે અથવાવાળો જે છે એ છેલ્લો પ્રશ્ન કોર્સમાંથી જે પાઠ નીકળી ગયો છે 22મો એનો છે, એટલે ધ્યાનમાં લેશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એના તમારે 2 કમ્પલસરી, 1 અને 2 કરવાના છે. તો આપણે જોઈએ, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું ચરિત્ર ચિત્રણ કરો. કાળુ એક મહેનતુ ને સ્વમાની ખેડૂત છે. ગામમાં દુકાળ પડતા જ તે પરિવાર સાથે કુટુંબ સાથે ભેગો રહે છે. મહાજને ચાલુ કરેલા ધર્માદામાં ભીખ માગીને ધાન લાવવાની વાત કાળુને એટલે નથી ગમતી કે તેમના જ ધાન લેવા હાથ લંબાવવાનો એવી એ વાત હતી. આમ છતાં પત્ની રાજુની જીદ અને 2 નાના બાળકોના જીવનો સવાલ તેની સામે આવતા તેની ટેક તોડી ધર્માદો સ્વીકારવા તૈયાર થાય છે. કાળુ સાચા કણબીને છાજે એ રીતે સુંદરજી શેઠ સમક્ષ પોતાના વિચારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. કાળુની વાત સાંભળીને શેઠ જાતે તેને તેના સ્વાભિમાનને અકબંધ રાખે એવી સલાહ આપે છે. સફાઈ કામ તેમજ ગાંધી તક્યા પાથરવાનું કામ તેના બદલામાં ધાન લેવાની વાત કાળુને ગળે ઉતરે છે. કાળુને તેની પત્ની રાજુ દોઢ પાસેર ખીચડી સ્વીકારી ઘર તરફ રવાના થાય છે. બાવાના બેઉ બગડિયાનો ભાવ કાળુના મગજમાં સતત ઘૂમરાયા કરે છે. સખત તાપ, સખત ભૂખ અને ટેક ભંગ જેવો આઘાત, આ બધું સહન ન કરી શકતા કાળુ અંતે આ કોની દુનિયા ત્યાગી, જોઈએ તો કે આ જે ઈશ્વરની દુનિયા જે ઈશ્વરે ઘડેલી છે એ ફાની દુનિયા એટલે કે સ્વાર્થી દુનિયા ત્યાગી ચાલી નીકળે છે. ભોગતી ભૂંડી ભીખના અનંતની સફરે જવા. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર નંબર 3નો સેક્શન એનો અભ્યાસ કર્યો, જ્યારે સવિસ્તર ઉત્તરમાં બીજાના અથવાનો બીજો પ્રશ્ન જે પાઠ કોર્સમાં નથી તેનો છે, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. ફરજિયાત તમારે સવિસ્તર ઉત્તર પહેલો અને બીજો કરવાના છે. તો પ્રશ્નપત્ર નંબર 3ના સેક્શન એના જવાબ તમારે પાકા કરવાના રહેશે. આભાર.